हूँ बिरारी विपिन भाई नामाना मूल तत्व एना आगला वीडियो में आप जो धोरण 11 पारिभाषिक शब्दों अत्यारे आ वीडियो में जोवानुं छे हिसाबों तैयार करवानी पद्धति। तो मित्रों हिसाबों तैयार करवानी पद्धतिओ बे प्रकार छे, एक तो देशीनामा पद्धति अने बीजू द्विनोंधीनामा पद्धति। तो देशी नामा पद्धति हिसाबो लखवानी अति प्राचीन पद्धति छे। मित्रों देशी नामा पद्धति एकांकी वेपारीओ अने भागीदारी पेढ़ीओ बनावती हती, हवे एनो उपयोग घणो ओछो थई रह्यो छे। देशी नामा पद्धति प्रादेशिक भाषामां बनावामां आवे छे, जेने आपणे देशी नामा पद्धति तरीके ओळखવામાં આવે છે। બીજું આવે છે દ્વિનોંધી નામા પદ્ધતિ। તો મિત્રો દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ઇટાલીના ગણિતશાસ્ત્રી લુકા પેસિયોલીના નામે જાય છે। એમણે દ્વિનોંધી નામા પદ્ધતિની રચના કરી હતી, હિસાબો લખવાની पद्धति। तो द्विनोंधी नामा पद्धति समग्र समझ हिसाबी पद्धति ना उधार जमाना नियमों पर आधारित छे। व्यवहार में बे खाता होय छे, एक खातु उधार थतु होय छे, बीजू खातु जमा थतु होय छे। आ जे उधार जमाना नियमों पर आधारित होय छे एने आपणे द्विनोंधी नामा पद्धति તરીકે ઓળખવામાં આવે છે। અત્યારે આધુનિક યુગમાં જે હિસાબી પદ્ધતિ લખાય છે એ કોમ્પ્યુટરાઇઝ હિસાબી પદ્ધતિ લખાય છે, એમાં પણ દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રચલિત છે। તો મિત્રો દ્વિનોંધી નામા પદ્ધતિના મુખ્ય ત્રણ આધારો છે, એમાં એક તો વેપારી ધોરણે, બીજું રોકડના ધોરણે, ત્રીજું મિશ્ર ધોરણે। તો મિત્રો વેપારી ધોરણે આ પદ્ધતિ જે હિસાબ વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારો નોંધવામાં આવે છે। એટલે કે જે વર્ષે હિસાબો બનાવીએ છીએ તે જ વર્ષના હિસાબો એમાં નોંધવામાં આવતા હોય છે। બીજું તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક જાવક જવાબદારી મિલકતોના વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે। જે તે હિસાબી વર્ષના જ ઉપજો અને ખર્ચાઓ ખાતામાં લેવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષની મળવાની બાકી આવકો, ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। ગયા વર્ષની કે પછીના વર્ષની ઉપજો અને ખર્ચાનો વ્યવહારો રોકડમાં થયા હોય તો પણ નફા નુકસાનની ગણતરીમાં તે ધ્યાનમાં લેવામાં આવતા નથી। ગયા વર્ષના વ્યવહારો ગયા વર્ષે જ નોંધાયા હશે એમ માનીને આ હિસાબો લખવામાં આવે છે। તેથી આ હિસાબી ધોરણે જે પદ્ધતિ છે તે જે તે વર્ષના જ વ્યવહારો એમાં નોંધવામાં આવતો હોય છે, અને વ્યવહારમાં અમુક પ્રકારના ક્ષેત્રોને બાદ કરતાં તમામ ક્ષેત્રોમાં વેપારી ધોરણે જ હિસાબો રાખવામાં આવે છે। આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે, અને જે આપણે જે હિસાબી પદ્ધતિ એટલે નામાના મૂળ તત્વો જે ભણવાના છે એ પણ આ હિસાબી પદ્ધતિમાં વેપારી ધોરણે બધા વ્યવહારો કે બધા હિસાબોની સમજૂતી આપી છે। તો મિત્રો આ વેપારી ધોરણે આ પ્રમાણે આપણે હિસાબો લખી શકીએ છીએ। પછી રોકડના ધોરણે, તો મિત્રો આ પદ્ધતિ જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના ફક્ત રોકડમાં થયેલા વ્યવહારો જ નોંધવામાં આવે છે, એટલે કે જે રોકડેથી થયેલા વ્યવહારો છે તેની જ નોંધ આમાં
કરવામાં આવતી હોય છે. તે જ હિસાબી વર્ષના વ્યવહારોની આવક જાવક જવાબદારી મિલકતોના વ્યવહારો જે રોકડમાં થયા હોય તેમનો જ સમાવેશ થાય છે. અને ગયા વર્ષના કે આવતા વર્ષના હિસાબોની નોંધ આમાં કરવામાં આવતી નથી. આમ આ પદ્ધતિનો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે. ત્રીજું આવે છે મિશ્ર ધોરણે. તો મિત્રો, વેપારી ધોરણે અને રોકડના ધોરણે આ બંનેની સરખામણી કરીને આ મિશ્ર ધોરણે વ્યવહારો બનાવવામાં આવે છે. અને આ બંને અંગેનું પ્રમાણપત્ર મિશ્ર ધોરણે જે પદ્ધતિ બનાવીએ છીએ તેમાં આપવામાં આવતું હોય છે. આમ મિત્રો, હિસાબી પદ્ધતિ તૈયાર કરવાની પદ્ધતિઓમાં વેપારી ધોરણ દ્વિનોમિનામાં પદ્ધતિમાં વેપારી ધોરણે, રોકડના ધોરણે અને હિસાબી ધોરણે પદ્ધતિઓ તૈયાર થતી જોવા મળે છે. હવે આ જે પદ્ધતિઓ તૈયાર કરવામાં આવે છે એના તબક્કાઓ જોઈએ. તો મિત્રો, પહેલો તબક્કો આવે છે, પ્રથમ પહેલામાં કેટલું આવે છે કે વાવચર. પ્રથમ તબક્કામાં વાવચર આવે છે. તો જે કંઈ પણ આપણે હિસાબો લખવાના છે તેના આધારરૂપે આપણી પાસે વાવચરો હોય છે. વાવચરો એટલે કે બિલ છે, ચેકના અડધિયા છે, બિલ બુકમાંનો આ બિલો છે, આવા જે વાવચરો છે એ પ્રથમ તો આપણે જોઈને એના પરથી હિસાબો લખી શકીએ છીએ. બીજો તબક્કો આવે છે વ્યવહારની ઓળખ. તો મિત્રો, બીજા તબક્કામાં આપણે વાવચરો જોયા પછી વ્યવહાર રોકડથી થયો છે, ઉધાર થયો છે, કે કયા પ્રકારનો વ્યવહાર આર્થિક થયો છે કે બિન આર્થિક થયો છે એ વ્યવહાર ઓળખવામાં આવે છે. જો વ્યવહાર રોકડથી થયો હોય તો તે પ્રમાણેની નોંધ કરવામાં આવે છે, અને જો વ્યવહાર ઉધાર થયો હોય તો તે પ્રમાણે એની નોંધ કરવામાં આવતી હોય છે. આમ વ્યવહારની ઓળખમાં આ પ્રમાણેનો જોવા મળે છે. પછી મિત્રો આવે છે ત્રીજો તબક્કો, વ્યવહારની નોંધ, એટલે કે આમ નોંધ. મિત્રો, વ્યવહારની નોંધ કઈ રીતે કરવી એ આપણે આમ નોંધના ચોપડા પરથી થાય છે. આમ નોંધ મિત્રો, વ્યવહાર રોકડ છે કે ઉધાર છે એ જોયા પછી વ્યવહારમાં ખાતાની ઓળખ કરવામાં આવે છે. ખાતાની ઓળખ કર્યા પછી કયું ખાતું ઉધાર થાય છે, કયું ખાતું જમા થાય છે એ જોવામાં આવે છે, અને એ ઉધાર જમાના નિયમોને આધીન કયા ખાતામાં આવે છે તેની નોંધ કર્યા પછી આમ નોંધ લખવામાં આવે છે. ચોથો તબક્કો આવે છે ખાતાવહીમાં ખતવણી. મિત્રો, આમનોંધનો ચૂકડો લખાયા પછી, આમનોંધ લખાયા પછી ખાતાવહીનો ચોપડો આવે છે. ખાતાવહી એ ખાતા બનાવવામાં, આપણે પારિભાષિક શબ્દોમાં જોયું કે ખાતું એટલે શું, ખાતું જે ખાતાવહીનો ચોપડો છે એ ખાતું બનાવવામાં આવતું હોય છે. તો ખાતાવહીનો ચોપડો, દરેક અલગ અલગ ખાતા રાખવામાં આવે છે, અને આમનોંધ જે થાય છે તેની અસરો એ ખાતામાં આમનોંધ પ્રમાણે ખાતાવહીમાં ખતવણી કરવામાં આવે છે. તેને આપણે ચોથો તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. અને આમ આપણે હિસાબી પદ્ધતિમાં જોઈએ તો આમનોંધનો પહેલો ચોપડો અને ખાતાવહીનો બીજો ચોપડો તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો તબક્કો આવે છે કાચું સરવૈયું.
કાચું સર્વે એટલે આપણે ખાતું ખાતાવહીમાં ખતમણી કર્યા પછી ખાતું બંધ કરવામાં આવે છે. ખાતું બંધ કર્યા પછી એની જે બાકી ઉધાર બાકી હોય કે જમા બાકી હોય તે સરવૈયામાં ઉધાર બાકી ઉધાર સાઈડે અને જમા બાકી જમા સાઈડે નોંધવામાં આવે છે. અને એ બાકીઓની જે બાકી શોધવામાં આવે છે એને કાચું સરવૈયો તરીકે ઓળખવામાં આવે છે. કાચું સરવૈયો એ વાર્ષિક હિસાબો અને જે ખાતાવહીનો ચૂકડો છે એની સાંકળ રૂપે ચેન રૂપે બનાવવામાં આવતું હોય છે. કાચું સરવૈયો સરભર થઈ જાય તો હિસાબો સાચી રીતે લખાયા છે એમ માનવામાં આવે છે. આગળ આવે છે છેલ્લો તબક્કો વાર્ષિક હિસાબો. મિત્રો વાર્ષિક હિસાબો એટલે કે વર્ષના અંતે બનાવવામાં આવે છે. વર્ષના અંતે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયો બનાવવામાં આવે છે. વેપાર ખાતું કાચો નફો શોધવા માટે, નફા નુકસાન ખાતું ચોખ્ખો નફો શોધવા માટે અને પાકું સરવૈયો મિલકતો અને દેવાની આર્થિક સ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતો હોય છે. આમ મિત્રો વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી આપણે ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે એ જાણી શકીએ છીએ, કે નફો થાય છે કે ખોટ થાય છે એ જાણી શકાતું જોવા મળે છે. આમ મિત્રો આપણે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓમાં દેશીનામા પદ્ધતિ, દ્વિનોંધીનામા પદ્ધતિ, તદ્વિનોંધીનામા પદ્ધતિમાં વેપારી ધોરણે હિસાબી પદ્ધતિ કઈ રીતે બનાવાય છે તે જોયું, રોકડના ધોરણે કઈ રીતે બનાવાયું તે જોયું, મિશ્ર ધોરણે કઈ રીતે પદ્ધતિ તૈયાર થાય છે તે જોયું. પછી હિસાબો તૈયાર કરવાના તબક્કામાં પ્રથમ તબક્કો એટલે કે વાઉચર, બીજો તબક્કો એટલે વ્યવહારની ઓળખ, ત્રીજો તબક્કો વ્યવહારની નોંધ, ચોથો તબક્કો ખાતાવહીમાં ખતવણી, પાંચમો તબક્કો કાચું સરવૈયો અને છેલ્લો તબક્કો વાર્ષિક હિસાબો. આમ હિસાબો કઈ રીતે લખાય છે તે જોયા. આ જોઈને મિત્રો આપણે જે હોમવર્ક છે એમાં પહેલો સવાલ છે દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ સમજાવો. બીજો સવાલ છે વેપારી ધોરણે અને રોકડના ધોરણે હિસાબો રાખવાની પદ્ધતિ સમજાવો. મિત્રો આ જે લેસન છે એ નોટબુકમાં લખવાનો છે, ફોટો પાડવાનો છે અને ગ્રુપમાં ફરજિયાત મૂકવાનો છે. અસ્તુ.